રાંગોદ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકારના ગૃહ ખાતાએ સીટીપીઆઈ તરીકે એનકે વ્યાસની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરી છે. તો સમગ્ર રાજ્યના ગુજરાત પત્રકાર અને સરકાર સામસામે ન આવે તેવા શુભ હેતુથી ન્યાયના હિતમાં પગલા ભરી ખાતાકીય તપાસ કરી ન્યાય આપવા ધાંગધ્રા પત્રકારોની માંગ ઉઠી છે. ધાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકારના ગૃહ ખાતા સીટીપીઆઈ તરીકે એનકે વ્યાસની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરેલ છે. શહેરમાં ચોરી, લૂંટ, દારૂના અડ્ડા, રોમિયોગીરી, ટ્રાફિક સમસ્યા જેમ હતી તેમ જ છે. કાયદો અને વ્યવસ્થા પહેલા જેવી છે. પ્રજાકીય સમસ્યા કે વેપારી વર્ગમાં કોઈ પણ પ્રકારની શાંતિ સુલે થયેલ નથી. ઉલટાનું ગરીબ અને મધ્યમ વર્ગને હેરાન પરેશાન કરીને રોજીરોટી છીનવા સિવાય આ પીઆઈ એન કે વ્યાસે કોઈ જ કાર્યવાહી કરી નથી. સત્ય હકીકત તો એવી છે કે પીઆઈને ધાંગધ્રા સિટીમાં નોકરી કરવી નથી, એટલે કે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને હેરાન પરેશાન કરી ધાંગધ્રા સિટી પીઆઈમાંથી બદલી કરાવી છે તે એક છૂપો એજન્ડા છે. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જાહેરમાં પીઆઈ દરેક જગ્યાએ એમ કહે છે કે ધાંગધ્રાના પત્રકાર મારા વિરોધમાં લખે છે. તેમ ગમે તેમ દારૂના અડ્ડાવાળાને પકડીને વિશેષ જવાબમાં જવાબ લઈને પત્રકારને મારપીટ કરવા પડશે. મોટા કેસો કરીને જેલમાં નહીં નાખું ત્યાં સુધી ધાંગધ્રાના પત્રકારો સુધરશે નહીં. આ રીતે પોતાની નહીં ગમતી પોસ્ટ ઉપર નોકરી ન કરવાના કારણે જે પત્રકારો ચોથી જાંગીર તરીકે ઓળખાય છે તેમજ પત્રકારોને લુખ્ખા તત્વો તેમજ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી સામે લખવાની પવિત્ર ફરજ છે તે જ ફરજ બજાવતા અટકાવી મીડિયાના સ્વતંત્ર સંબંધિત 9(1)A સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ સમાન છે. પત્રકારોની સ્વતંત્રતાનું હવન કરવા સમાન છે. પત્રકારોની ફરજ છે કે કોઈ પણ ગુનાહિત કૃત્ય ખુલ્લા પાડવાની ફરજ છે. ત્યારે ધાંગધ્રા સીટીપીઆઈ એન કે વ્યાસ પત્રકારો સામે કિન્નાખોરી રાગ દ્વેષથી કોઈ પણ પત્રકાર ઉપર ખોટી ફરિયાદ કરે કે કોઈ પણ જાતની શારીરિક કે માનસિક ત્રાસ આપવાની કોશિશ કરે તો સમગ્ર પત્રકાર જગત એકસાથ રહીને ઉચ્ચ કક્ષાએ લડત કરશે. આ અધિકારી પોતાની ધાક અને રોફ જમાવવા રીઢ ગુનેગારોનો સાથ લઈને આવી ખોટી ફરિયાદમાં શહેરના એક પણ પત્રકારની સામે ખોટી કાર્યવાહી કરે નહીં અને આ ખોટી ફરિયાદ દાખલ થાય તો તેની તપાસ જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા કરાવી તેવી પ્રેસ ક્લબ ઓફ ધાંગધ્રાના પત્રકારોની માંગ છે. પ્રેસ ક્લબ ઓફ ધાંગધ્રાના પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા જણાવાયું હતું કે ઉપરોક્ત મુદ્દાઓ ગંભીરતાપૂર્વક તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને ખોટા સંઘર્ષ ન થાય અને સમગ્ર ગુજરાતના પત્રકાર અને સરકાર સામસામે ન આવે તેવા શુભ હેતુથી ન્યાયના હિતમાં પગલાં ભરી ખાતાકીય તપાસ કરી ન્યાય આપવા ધાંગધ્રા પત્રકારોની માંગ ઉઠી છે. આ આવેદનપત્રમાં દરેક પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, વેબ ચેનલ, સાપ્તાહિક દૈનિક ન્યૂઝપેપર અને ચેનલના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી ધાંગધ્રાના DYSP મનોજ શર્માને આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ ધાંગધ્રા પ્રેસ ક્લબ ઓફ ધાંગધ્રાના પ્રમુખ તરીકે ચંદુભાઈ બી મકવાણા આજે DYSP તમામ પત્રકારો વતી મેં આવેદનપત્ર આપ્યું છે કે ધાંગધ્રા સિટીના ઇન્ચાર્જ PI KN વ્યાસ સાહેબ ધાંગધ્રા શહેરની અંદર કાયદો વ્યવસ્થા, દારૂ જુગાર, વલીના અડ્ડા બંધ કરાવવાના બદલે પત્રકારોને ગમે તે કેસમાં ફિટ કરી દેશું. પત્રકારોને માહિતી માંગવા આવું નહીં. પત્રકારોએ આડુંઅવળું મારા વિરુદ્ધ લખવું નહીં, નકર જોવા જેવી થશે એવી ધાક ધમકી આપતા આજરોજ તમામ પત્રકારો ધાંગધ્રા શહેરના DYSP શર્મા સાહેબને એક આવેદનપત્ર આપી અને ધાંગધ્રા PI NK વ્યાસ ને તાત્કાલિક સૂચના આપે કે કોઈ પત્રકારોને ખોટી રીતે ખોટા કેસની અંદર ફિટ ન કરે. શાહરૂખ સિપાઈ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા.